પાલ આરટીઓ ખાતે વાહનોમાં એચએસઆરપી લગાવવા માટે રવિવારે ખાસ કેમ્પ યોજાયો હતો, જેમાં 250 વાહનોમાં એચએસઆરપી લગાવાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા તમામ વાહનો પર એચએસઆરપી નંબર પ્લેટ ફરજિયાત કરી દેવાયા બાદ હજુ પણ સુરત સહિત તમામ જિલ્લાઓમાં લાખો વાહનો એચએસઆરપી વગર ફરી રહ્યા છે. આ સ્થિતિમાં સુરત આરટીઓ દ્વારા દર મહિને 15 કેમ્પ કરી સુરતીઓના ઘર આંગણે જઈ રહી છે, જેમાં તે વાહનોમાં એચએસઆરપી ફિટ કરી રહી છે. રવિવારે પણ આરટીઓ દ્વારા આરટીઓ કચેરી ખાતે કેમ્પ યોજાયો હતો, જેમાં 250થી વધુ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ફિટ કરાવાઈ હતી. હવે જે આપણે સુરત શહેરમાં અને રૂરલ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ નંબર પ્લેટ ફિટ કરવા માટેના, એચએસઆરપી ફિટ કરવા માટેના કેમ્પનું આયોજન કરેલું છે, એમની આપણે અખબાર યાદી પણ આપેલી છે. આ ઉપરાંત માર્ચ મહિનાના દરેક રવિવારે સુરત આરટીઓ ખાતે પણ નંબર પ્લેટની કામગીરી શરૂ રાખેલી છે, જેની અંદર જેમનું ફી પેમેન્ટ 31 જાન્યુઆરી પહેલાં થયેલું હોય તેવા તમામ અરજદારોને અપોઇન્ટમેન્ટ મળી હોય કે ના મળી હોય તેવા કોઈપણ અરજદાર રવિવારે આવી 10 થી 2ની અંદર પોતાની નંબર પ્લેટ ફિટમેન્ટ કરાવી શકશે. અને આપણે આજે ગત રવિવાર હતો તેમના દિવસે પણ લોકોનો સારો એવો પ્રતિસાદ મળેલો અને લગભગ ઓલમોસ્ટ 250 જેવી નંબર પ્લેટોનું ફિટમેન્ટ થયેલ છે. ઉલ્લેખનીય છે કે વારંવાર તારીખો લંબાવવા છતાં સુરત જિલ્લામાં 5 લાખથી વધુ વાહનો પર એચએસઆરપી ફિટ કરવાની બાકી છે.